સોય ફ્રેન્ડ્સ હું છું સંજય તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલ તો આ યુટ્યુબ ચેનલના તમામ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજનો જે વિડીયોનો ટૉપિક છે એ છે ક્લોઝર વિશે ક્લોઝર અને તમારા જે સોઈસ ફિલિંગની પ્રક્રિયા છે એના વિશે છે કે આમાં હું ખાસ જે ઇમ્પોર્ટન્ટ વાત છે આજે કરવાનો છું તો તમે વિડીયો પૂરેપૂરો જોજો ડાયરેક્ટ સ્કીપ ના કરતાં જે લોકોને કોમેન્ટ કરવાની આદત છે તો એ લોકોને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયો તમે પૂરો જુઓ એ પછી તમને ના સમજાય તો તમે અવશ્ય કોમેન્ટ કરો હું સો ટકા તમારા કોમેન્ટનો જવાબ આપીશ તો મિત્રો આજનો જે વિડીયો છે એ આપણે ક્લોઝર વિશે છે અને તમારે જે ફર્સ્ટ રાઉન્ડ આવવાનું છે તો એની જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એના વિશે ચર્ચા કરવાનું છું તો જો મિત્રો તમે નવા હોય તો મેડિકલ અને પેરામેડિકલને લગતી અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબર કરી રાખજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો હવે વિડીયોના ટોપિક પર આવીએ જે લોકોએ જ્યારે મોક રાઉન્ડ વિશે મેં માહિતી માટે વિડીયો બનાવ્યો હતો ત્યારે અમુક ભાઈઓ બહેનોએ એવું કીધું હતું કે જો એ પ્રેક્ટિસ રાઉન્ડ છે તો આમાં સોઈ ફિલિંગ અમારે કરવી નથી અને એ જ ભાઈઓ અને બહેનોએ પછી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો હતો કે સર અમારો મેરિટ નંબરના ઉપરથી તમે જોઈ દો કે અમારું કેટલે અટક્યું છે તો આપણે જ્યારે પણ મોક રાઉન્ડ આવ્યું ત્યારે મેં તમને કીધું હતું કે તમે સોઈ ફિલિંગ કરી લેશો જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવી જશે કે કેટલું અટકે છે હવે જે તમારો ફર્સ્ટ રાઉન્ડ છે એ તમારો મેઇન રાઉન્ડ ગણાશે એટલે તમારે એમાં જરાય પણ ભૂલ કરવાની નથી તમારે ફર્સ્ટ રાઉન્ડમાં કોલેજ પસંદ કરી લેવાની છે એમાં જરાય પણ બેદરકારી કરવાની નથી હું આગળ તમને ક્લોઝરનો નિયમ છે એના વિશે પણ સમજાવીશ તો જ્યારે પણ તમારું જે આ ફર્સ્ટ રાઉન્ડ માટે કોલેજ પસંદગી પ્રક્રિયા ચાલુ થશે એટલે સ્ટેપ બાય સ્ટેપ તમારે કઈ રીતે કરવી જોઈએ કોલેજ પસંદ શું શું ધ્યાનમાં રાખવું જોઈએ એ તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન પ્રોસેસ કરીને બતાવીશ એટલે તમે ચેનલ સાથે જો નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ક્લોઝરનો નિયમ છે એ તમને સમજાવવું અને આ છે એ તમે ડીપમાં સમજજો જો તમને ના સમજાય તો તમે બે વાર વિડીયો જોઈ લેજો તો ચાલો મિત્રો હવે સમજાવું તો ઉદાહરણ તરીકે હું તમને એ રીતે વાત કરું ટૂંકમાં સમજાવી દઉં પહેલા અને પછી તમને ઉદાહરણ આપીને પણ સમજાવું કે જે પણ કોલેજ તમને પહેલાં રાઉન્ડમાં મળવાપાત્ર હશે અને તમે એમાં એડમિશન નહીં લ્યો પછી એ સરકારી હોય કે સેલ્ફ ફાઈનાન્સ હોય જો તમને પહેલાં રાઉન્ડમાં મળવાપાત્ર કોલેજ હશે અને એમાં તમે નહીં લ્યો તો એ પછી તમને બીજા રાઉન્ડમાં એ કોલેજ છે તે મળશે નહીં તો ચાલો હવે હું તમને ઉદાહરણ આપીને સમજાવું ધારો કે એક વિદ્યાર્થીનો મેરિટ નંબર એક હજાર છે અને તેમણે પહેલા રાઉન્ડમાં ફક્ત સરકારી જીએનએમ કોર્સ માટે સોઈ ભરી છે હું તમને ફરીથી એ ડિક્લેર કરી દઉં કે તમે જીએનએમ એએનએમ એનએમ બીએસસી નર્સિંગ ફિઝિયોથેરપી તમામ કોર્સ અને તમામ કોલેજ તમે પસંદ કરી શકો પછી સરકારી હોય એ પણ કરી શકો એની સાથે સેલ્ફ ફાઇનાન્સ પણ કરી શકો અને જે પણ કોર્સમાં તમે એલિજિબલ ધરતા ધરાવતા હોય એ તમામ કોર્સ તમે પસંદ કરી શકો છો તો ઉદાહરણ તરીકે એક વિદ્યાર્થીઓનો મેરિટ નંબર એક હજાર છે અને પહેલાં રાઉન્ડમાં એને ફક્ત જીએનએમ કોર્સ પસંદ કર્યો હોય અને બીજા રાઉન્ડમાં જો તેમને અમદાવાદ સરકારી બીએસસી નર્સિંગમાં પ્રવેશ બદલવો હોય અને પ્રથમ રાઉન્ડમાં અમદાવાદ સરકારી બીએસસી નર્સિંગમાં ચોઈસ ભરી હોત તો પ્રવેશ મળવાપાત્ર હતો તો બીજા રાઉન્ડમાં સીટ ખાલી હશે તો પણ એમને પ્રવેશ મળશે નહીં એટલે ઉદાહરણ તરીકે તમારો જે મેરિટ નંબર હોય એ તમારે યાદ રાખવાનો અને જો તમે પહેલાંમાં જીએનએમ ચોઈસ કરી હોય એને તમને પહેલી જે જીએનએમમાં ના મળ્યું હોય અને તમને પહેલા રાઉન્ડમાં બીએસસી નર્સિંગ અમદાવાદમાં મળી જતું હતું પરંતુ તમે સોઈઝ જશે પસંદ કરી નહોતી તો એના પછીનો જે રાઉન્ડ આવશે એમાં રાઉન્ડમાં તમને એ કોલેજ છે તે મળે નહીં એ તમારે ખાસ યાદ રાખવું હજી આગળ પણ હું તમને લોકોને બીજું ઉદાહરણ સમજાવું કે જેથી કરીને તમને ડીપમાં સમજી શકશે તમે જો પહેલાં રાઉન્ડમાં કોઈપણ પ્રકારની કોલેજમાં તમે ભાગ લેશો નહીં તો એના પાસે રાઉન્ડના રાઉન્ડમાં જો તમને પ્રથમ રાઉન્ડમાં પણ જે મેરિટ નંબરે તમને કોલેજ મળતી હતી એ સંસ્થામાં હવે તમને પ્રવેશ છે તે મળશે નહીં એટલે તમારે ફર્સ્ટ રાઉન્ડમાં તો કોલેજ પસંદ કરવાનું ભૂલવાનું જ નથી હવે હું એક ડીપમાં તમને ઉદાહરણ આપીને સમજાવું ઓલરેડી મેં આ કોમ્યુનિટી પોસ્ટમાં આ ફોટો છે જે ઇમેજ છે એમાં મૂકી હતી તમે લોકોએ જોયો પણ હતો પરંતુ તમારા લોકોને ડિમાન્ડ હતી કે ક્લોઝરનો નિયમ છે એ અમને તમે વિડીયો બનાવીને સમજાવો જેથી કરીને અમને ખ્યાલ આવે તો ઉદાહરણ તરીકે આમાં તમારો જે મેરિટ નંબર છે તમારે યાદ રાખવાનો હું અહીંયા ઉદાહરણ તરીકે સમજાવું છું આ ઉપરાંત પણ જો મિત્રો તમને ના સમજાય તો યુટ્યુબમાં કોમેન્ટો વધી જતી હોય તમામ વિડીયોની તો એમાં હું જવાબ જલ્દી ના આપી શકું પરંતુ ઇન્સ્ટાગ્રામમાં હું ઓનલાઈન હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરજો જેથી કરીને તાત્કાલિક હું ત્યાં તમને જવાબ આપી શકું અને જો મિત્રો તમારે ઇન્સ્ટાગ્રામમાં મને ડીએમ કરવો હોય કે મને ફોલો કરવો હોય તો અહીંયા ચેનલ અબાઉટ સેક્શનમાં જાશો ત્યાં તમારું જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તે મળી જશે ડાયરેક્ટ જ તમે ઇન્સ્ટાગ્રામનું જે મારો પેજ છે એમાં પહોંચી જશો તો ચાલો મિત્રો હવે હું ઉદાહરણ તરીકે તમને સમજાવું તો એક વિદ્યાર્થીનો મેરિટ નંબર છે એ એકસો પચાસ એટલે કે દોઢસો છે અને તે પ્રથમ રાઉન્ડ માટે પોતાની સોઈસ આ મુજબ ભરે છે હવે જે લોકો સરકારી પસંદ કરી છે પ્રથમ રાઉન્ડમાં અથવા તો જે લોકોએ સેલ્ફ ફાઇનાન્સ પણ પસંદ કરી છે તો હવે અહીંયાથી એ બરાબર સમજ છે કદાચ પહેલાં તમને ના સમજણ પડી હોય તો કે તમે આ રીતે સોઈઝ ભરી હોય સરકારી નર્સિંગ કોલેજ અમદાવાદ પહેલા નંબરે બીજા નંબરે વડોદરા ત્રીજા નંબરે સુરત રાજકોટ અને જામનગર તમારે સમજવાનું છે બાકી તમે જે રીતે કોલેજ પસંદ કરો એ તમારા પર ડિપેન્ડ કરે છે તમારે યાદ રાખવાનું છે કે વિદ્યાર્થીનો મેરિટ નંબર દોઢસો છે એ મુજબ તમારો જે મેરિટ નંબર છે તમારે યાદ રાખવાનો છે તો પહેલી જે અમદાવાદ છે એમાં સેલના સીટ મેરિટ નંબર એ ભરાઈ ગઈ છે ઠીક છે બીજી જે વડોદરાની છે એ બસોએ ભરાઈ ગઈ છે ત્રીજી સુરત છે એકસો ચાલીસે ભરાઈ ગઈ છે અને રાજકોટ અઢીસોએ ભરાઈ ગઈ છે અને જામનગર ત્રણસોએ ભરાઈ ગઈ છે તો આમાં જે મેરિટ નંબર છે વિદ્યાર્થીનો એકસો ને પચાસ છે એ મેરિટ નંબર છે તો હવે અહીંયા તમે જુઓ કે વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડમાં એના જે બીજા નંબરની સોઈસ છે સરકારી નર્સિંગ કોલેજ વડોદરા એમાં પ્રવેશ જે તે ફાળવાય છે કારણ કે એનો મેરિટ નંબર દોઢસો છે અને વડોદરા છે એ બસોએ ભરાઈ જાય છે એટલે એમાં એને પ્રવેશ સાથે મળી જાય છે પહેલાંમાં એટલા માટે નથી મળતી કારણ કે ત્યાં સોળ નંબરથી ભરાઈ ગઈ છે અને એનો મેરિટ નંબર દોઢસો છે એટલે એમાં એને મળે નહીં પરંતુ બીજા નંબરની છે એ બસોએ ભરાય છે એટલે એમાં એને મળી જાય છે હવે એને બીજા રાઉન્ડમાં તેની ઈચ્છા થાય કે હું સરકારી નોલ કોલેજ જામનગર ખાતે મારે પ્રવેશ લેવો છે અને પહેલા રાઉન્ડમાં એણે સરકારી નર્સિંગ કોલેજ જામનગર છે એ રાખી હતી પરંતુ પાંચમા નંબરે રાખી હતી અને ત્યાં સહેલી સીટ છે ત્રણસો નંબરથી ભરાઈ ગઈ છે તો પ્રથમ રાઉન્ડમાં સરકારી નર્સિંગ કોલેજ જામનગર ખાતે જામનગર ખાતે સહેલું એડમિશન મેળવવા વિદ્યાર્થીનો મેરિટ નંબર ત્રણસો હતો એટલે પહેલાં રાઉન્ડમાં જે લોકોને સરકારી નર્સિંગ કોલેજ જામનગરમાં મળી ગયું તો ત્યાં તો ઓલરેડી ત્રણસોના મેરિટ નંબરથી ફૂલ થઈ ગઈ છે તમને મળવાપાત્ર હતું પરંતુ તમે એક કોલેજ પસંદ કરી હતી પાંચમાં નબળે તો એ તમને મળે નહીં કારણ કે પહેલાં જે રાઉન્ડ હતું એમાં ત્રણસો નંબરથી ભરાઈ ગઈ હતી એટલે એ તમને મળે નહીં એનો અર્થ એ થાય કે વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડમાં એના મેરિટ નંબર મુજબ સરકારી નર્સિંગ કોલેજ જામનગર ખાતે પ્રવેશ મળી શકતો હતો ઠીક છે પરંતુ ત્યાં તો ત્રણ એ ભરાઈ ગઈ એટલે આ હવે એને મળી શકે નહીં હવે બીજા રાઉન્ડ કે એના પછીના રાઉન્ડમાં વિદ્યાર્થીને સરકારી નર્સિંગ કોલેજ અમદાવાદ અને સુરતમાં એડમિશન છે તે મળી શકે કારણ કારણ કે અમદાવાદમાં એ અટકી ગયું હતું અને જે ત્રણ નંબરની સુરત છે ત્યાં એને એકસો સાલી અટકી હતો હતું એટલે મેરિટ નંબર આવતો નહોતો એ કોલેજમાં કદાચ એને મળી શકે પરંતુ સરકારી નર્સિંગ કોલેજ જામનગર અને રાજકોટના વિદ્યાર્થીને કોલેજ ક્લોઝરના નિયમ મુજબ હવે પ્રવેશ છે તે મળશે નહીં જો રાજકોટમાં અઢીસો અટક્યો અને જામનગરમાં ત્રણસોએ અટક્યો હતો પરંતુ એનો મેરિટ નંબર તો દોઢસો હતો તો તમે એ રીતે સમજો તો એને મળવું જોઈએ પરંતુ ત્યાં એ એને બીજો જે કોલેજ ફાળવવામાં આવે તે હતી બસો નંબરે ઠીક છે તો એને રાજકોટ અને જામનગર છે ત્યાં તો અઢીસો ને ત્રણસો એ પહેલાં રાઉન્ડમાં ફૂલ થઈ ગયું છે એટલે ત્યાં સીટો હવે ફૂલ થઈ ગઈ ગણે તો એના પછીના રાઉન્ડમાં એમાં મળે નહીં એ તો એકદમ સિમ્પલ વાત છે તેમ છતાં પણ તમે નહીં સમજો તો જે લોકોને સાવ સમજાય જ નહીં ને પ્રોબ્લેમ જેવું હોય તો જ એ લોકો મને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરે પરંતુ જો આમાં મેં વ્યવસ્થિત સમજાવેલું જ છે તો તમે સમજી લેશો તો આજના વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી છે કે ક્લોઝરનો નિયમ શું છે અને તમારે ક્લોઝરના નિયમમાં શું ટોપિક યાદ રાખવાનો હોય છે આ ઉપરાંત પણ તમને ના સમજાય તો ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરજો પરંતુ વિડીયો તમે એકવાર ના સમજાય તો બેથી ત્રણ વાર તમે વિડીયો પહેલાં પૂરો જોઈ લેજો પછી તમને ના સમજાય તો જ મને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરજો તો આજના વિડીયોમાં બને ત્યાં સુધી મિત્રો સંપૂર્ણ માહિતી આપી છે આ ઉપરાંત પણ જો તમને કંઈ પણ ના સમજાય તો અવશ્ય તમે યુટ્યુબમાં નીચે કોમેન્ટ્સ કરી શકો છો પરંતુ વિડીયો પહેલાં તમે પૂરો જોઈ લેજો જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં